नरेंद्र मोदी अध्यक्षता में सोमनाथ ट्रस्ट द्वारा गीर सोमनाथ जिला में प्रकृति रक्षण महाअभियान तरीके 11 लाख वृक्षों खेडूतों ने वितरण बीजा तबक्का में पहुंचे। गाम खेरा सूत्रापाड़ा तालुको अने सोमनाथ ट्रस्ट तरफथी जे तमे आ कलमोनुं वितरण करवा आव्या छो तो अमे बधा खेडूतो 600 कलमो लई अने वावीशुं एनी पूरी मावजत करीशुं अने सोमनाथ दादानी प्रसादी रूपे एने सारी रीते उजेरशुं। पहेला आवशे ए अमे प्रसाद रूपे सोमनाथ दादाए पहोंचाडशुं, बाकी पछी अमारा परिवार एनो उपयोग करशे। तोकते वावाझोडुं आवेलुं એ તવતે વાવાઝોડાના અનુરૂપે ગીર સોમનાથ જિલ્લા જે પ્રભાગ ક્ષેત્ર છે એ જિલ્લામાં ખૂબ જ ભયંકર વૃક્ષોનું નુકસાન થયેલું અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ખેડૂતોની સંભાળ લઈ અને દરેક ખેડૂતને 6 કેસર કેરીના આંબાની કલમો સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે મારા ગામમાં આ ખેડૂતોને દરેક ખેડૂતને જેણે રજીસ્ટ્રેશન કરાવેલું છે કુલ 135 ખેડૂતો છે અને દરેક ખેડૂતને 600 વૃક્ષ એટલે અંદાજે 800 વૃક્ષો કેસર કેરીને આપવામાં આવશે અને આ કેસર કેરીના વૃક્ષો છે આંબા છે એ આ જે ગીર વિસ્તાર છે એ વિશ્વમાં પ્રખ્યાત છે અને વધારે વધારે પ્રખ્યાત થાય એવું સોમનાથ દાદાને પ્રસાદ રૂપે આ વૃક્ષો આપવામાં આવ્યા છે। નોર્મલી લેવા જાય સારી જાતની જો કલમ લેવા જાય તો ઓછામાં ઓછી 1500 રૂપિયાનો ભાવ છે બજારમાં લેવા જાય તો અને અહીંયા જે વૃક્ષો આપવામાં આવે છે સારી ક્વોલિટીના આપવામાં આવે છે એટલે દરેક ખેડૂતને ઓછામાં ઓછા 9000 રૂપિયાનો કલમ આપવામાં આવશે અહીંયાથી ઓછામાં ઓછી અને સોમનાથ ટ્રસ્ટનો આ તકે ખૂબ ગામ વતી આભાર માનીએ છીએ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમારા ગામની અંદર આંબાની કલમો જે છે કે જે કેસર કેરી કે તોકતે વાવાઝોડા દરમિયાન જે નુકસાન થયેલું જે વૃક્ષોનું નુકસાન થયેલું છે એની ભરપાઈ કરવા જે મોદી સાહેબના જે વિઝન બહુ લાંબુ છે કે ભાઈ વૃક્ષો નાશ પામે એના માટે શું કરો તો એના ટ્રસ્ટના અધ્યક્ષ જે મોદી સાહેબ છે તો એના વિઝન સ્વરૂપે અમારા ગામની અંદર આજે કલમો આવ્યું છે અને એનું અમારા ગામ દ્વારા કુમકુમ તિલક કરી ઢોલ શરણાઈ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આ વતી હું સોમનાથ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે ભોવાડા ગામની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે 444 કલમોનું આંબાની કલમોનું વિતરણ કરવામાં આવેલું છે તો તે વાવાઝોડા દરમિયાન જે નુકસાન થયેલું છે તેના દ્વારા નુકસાન જે વળતર કરવામાં આવ્યું છે તે બદલ સોમનાથ ટ્રસ્ટનો ભોવાડા સમસ્ત ભોવાડા ગામ વતી ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે। ખેડૂતને 600 કલમ આપવામાં આવેલી છે અને વૃક્ષોનું જે જતન વૃક્ષો પર્યાવરણ માટે એના માટે થઈ અને દરેક ખેડૂતોને અપીલ કરવામાં આવે છે કે વૃક્ષોનું વાવેતર કરે અને આ કલમોનું જતન કરે। क्या आप कंफ्यूज्ड है कि अपने पैसे को कहां इन्वेस्ट करें और अच्छा रिटर्न प्राप्त करें? आपके सभी निवेश और बीमा से संबंधित जरूरतों का एक ही समाधान है, वो है श्री यमुना जी इन्वेस्टमेंट। 15 वर्षों से ज्यादा का अनुभव, पोर्टफोलियो मॉनिटरिंग की सुविधा, निवेश और बीमा के क्षेत्र में विश्वसनीय नाम। आप विभिन्न सेवाओं के लिए जैसे कि म्यूचुअल फंड इन्वेस्टमेंट, आप हमारे मोबाइल ऐप से अपनी सुविधा अनुसार कभी भी और कहीं भी म्यूचुअल फंड में इन्वेस्ट कर सकते हैं। अधिक जानकारी के लिए आज ही संपर्क करें श्री यमुना जी इन्वेस्टमेंट से।